ને મિત્રો, મજામાં મિત્રો, આપણે સિરીઝની અંદર ખાસ કરીને સંખ્યાની બાબતે જે જુદું જુદું પૂછાય છે એમાં આપણે કામ કરી રહ્યા છીએ, અને એમાં આ પ્રેક્ટિસના બધા દાખલા છે, અને શીખતા પણ જઈએ છીએ, અને કોન્ફિડન્સ પણ તમારો ઊભો થાય એવો પ્રયાસ કરીએ છીએ. તો મિત્રો, આ એક હોમવર્ક આપ્યું હતું, ઘણા લોકોએ જવાબ આપી દીધા છે, કારણ કે હવે માસ્ટરી આવતી જાય છે. જેમ કે તમે લોકો પહેલાં એ જ જોયું કે આ 2 છે, 3 છે, 5 છે, 7 છે, 11 છે, 13 છે, આ તો ભાઈ અવિભાજ્ય સંખ્યા, કારણ કે 9 તો છે નહીં, રાઈટ? તો 11 પછી 13 આવે, 13 પછી શું આવે તો 15 તો આવે નહીં, બરાબર? 14 આવે નહીં, કારણ કે એ તો વિભાજ્ય છે. તો 17 આવે, તો અહીંથી 17થી ચાલુ થયું, 17 છે, 19 છે, પછી 23 છે, 29 છે, રાઈટ? 27 નો આવે, કારણ કે 9 23 27. તો આ બધા પ્રાઇમ નંબર્સ, એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ છે, 31. તો હવે 31 પછી શું આવે? 32 તો આવે નહીં, 33 તો આવે જ નહીં, 35 36 નહીં આવે, શું આવશે? 37. તો બિલકુલ જવાબ સાચો છે, અને માત્ર અવિભાજ્ય સંખ્યા આધારિત ખાલી ક્રમ જ મૂક્યા છે એમાં, અહીંયા પહોંચી જાય પછી અંદર મૂકો એમ, એવી એવી એક વાત, બરાબર? તો આનું નાનું સંધાન 13 સાથે કાંઈ નથી, બસ આ ક્રમ છે આ રીતે. તો અહીંથી આમ જશે, તો એવું જ અહીંયા થશે, અહીંથી આમ કરી આમ જશે, બસ. તો આવું શીખવાનું છે મિત્રો, અને એ તમને હવે આવડે છે. તો જોઈએ ફરીથી આજે થોડા નવા વિડીયો. મિત્રો, અહીંયા જે સમ આપ્યો છે કે જો 73 બરાબર 34 છે, 107 બરાબર 51 છે, 19 બરાબર 7 છે, તો 27 બરાબર શું આવે? તો મિત્રો, ટ્રાય કરો, અને ના આવડે તો કંઈ ટેન્શન નથી, કારણ કે આપણે પાછા જોઈ લેવાના છે. ઓકે, અમુક લોકોએ સરસ વિડીયો સ્ટોપ કરી, ટ્રાય પણ કરી અને જવાબ પણ મેળવી લીધો છે. બિલકુલ સાચા છે કે સર આમાં બીજું કાંઈ નથી, જેમ કે આને ડબલ કરીએ છીએ તો 68 આવે છે, આને ડબલ કરીએ છીએ તો 102 આવે છે, આને ડબલ કરીએ છીએ તો 14 આવે છે. અને વાત એ છે કે આમાં જો 5 ઉમેરવામાં આવે, રાઈટ, તો પાછું બધું મળી જાય. 68 ને 5, તો કે 73 102 ને 5, 107 14. તો કહેવાની વાત એ છે, ઊંધું આમ કરી શકાય કે 73 માંથી 5 બાદ કરો, બરાબર ને, અને એના અડધા કરો, એટલે કે 68 આવે એના અડધા કરો, એટલે 34. હા કે ના? અહીં ડબલ કરતા હતા ઊંધું. તો 107 માંથી 5 બાદ કરો, 102, રાઈટ, અને 102 ના અડધા કરો, જવાબ આવશે 51, રાઈટ, 51 આવી ગયા. 19 માંથી 5 બાદ કરો, ડાયરેક્ટ કરું છું 14, એના અડધા કરો, જવાબ આવશે 7. તો 27 માંથી 5 બાદ કરો, એટલે કે 22, એના અડધા કરો તો આવશે 11. 11 છે, જી હા. મજા આવી મિત્રો? તો આવું કંઈ જોઈએ નેક્સ્ટ. મિત્રો, આ સમની અંદર ચલો સ્ટોપ કરીને ટ્રાય કરો. ફાઇન મિત્રો, આ દાખલાની અંદર આમ જોઈએ તો કંઈ નથી, 3 ના અહીંયા ડબલ કર્યા છે, 6 ના અહીંયા ડબલ કર્યા છે, રાઈટ? પછી શું કર્યું છે? તો કે ભાઈ આ 12 અને 6 નો સરવાળો કર્યો છે, 12 ને 6 18, અને એના અહીં ડબલ છે, રાઈટ? તો 5 ના અહીં ડબલ કર્યા છે, 11 ના અહીં ડબલ કર્યા છે, અને આ 2 નો સરવાળો કર્યો છે 32, અને 32 ના ડબલ શું થઈ જશે? તો જવાબ આવશે 64. તો મિત્રો, જવાબ આવશે 64. પણ હજી કંઈક નવું કરવું છે, ચલો આપણે રકમની અંદર થોડોક ચેન્જ કરી અને કામ કરીએ. મિત્રો, અહીંયા હું 36ની જગ્યાએ ખાલી 72 મૂકું છું, અને હવે તમે ટ્રાય કરો, આ તો બદલાઈ જ જશે, અને બદલાવે જ જોઈએ. તો વિકલ્પ તમને આપી દઉં, ચલો 720, પછી 220, પછી 110, પછી યસ 120, અને પછી 920. ઓકે, તો હવે તમારી પાસે આ વિકલ્પ છે, ફરીથી ટ્રાય કરો. યસ મિત્રો, તમે બિલકુલ સાચા છો. તમે કીધું કે સર કંઈ નહીં, આ 12 નો આની સાથે ગુણાકાર કરો, 12 તેરી 36, આ 6 નો અહીંયા ગુણાકાર કરો, 36 પાછા 66 36, અને હવે આ 2 નો સરવાળો કરો, એટલે કે આવી ગયા 72. તો આમાં એ થશે 22 50. મેં વાત કરી હતી ને મિત્રો, 22 ગુણ્યા 5 કરવું હોય ને તો પેલા 10 એ ગુણી નાખો, એટલે 220 થઈ ગયા, એના અડધા કરી નાખો, એટલે કે જવાબ 110, રાઈટ? એ જ રીતે 10 ગુણ્યા 11, એ પણ 110, તો જવાબ આવશે 220. તો એવું ક્યાંય છે? હા છે. તો મજા આવી મિત્રો? તો વાત એટલી જ છે કે તમે જે કંઈ કામ કરો એમાં મોજ આવવી જોઈએ, અને જવાબ તો તમને હવે આવડવા માંડ્યા છે. જોઈએ નેક્સ્ટ. યસ મિત્રો, આવી બધી લીટીઓ છે, અહીંયા પણ ગોઠવાયેલા છે, અને અહીંયા પણ ગોઠવાયેલા છે, અને અહીં તમારે શોધવાનું છે. તો યસ મિત્રો, તમે બિલકુલ સાચા છો, પહેલાં ટ્રાય કરો. યસ તમે બિલકુલ સાચું પકડ્યું છે સર, આમાં કાંઈ નથી, અહીંયા જે 4 છે ને અહીંયા 7 છે, તો કે 7 ચોક ને 28, હા 4 એકુ 4 છે ને, 3 7 21, 3 5 15, 5 6 30, સાવ સેલું છે ને, 8 9 72, 8 એકુ 8, 1 4, બરાબર? તો હવે તો શું રહ્યું, બરાબર? 9 6 54 છે, હા છે. તો
જો જો કેવી મજા આવે છે ને મિત્રો, યસ આ મજા હજી તો ઓર આવશે જ્યારે તમે પેપરમાં આવી વાતો સ્પીડમાં કરી રહ્યા હશો ત્યારે. જોઈએ નેક્સ્ટ. યસ મિત્રો, આ તો તમને બધાને આવડી જ જવાનું છે. જો અહીંયા આકૃતિ હોય ને 8 હોય, અને પછી આ આકૃતિ એટલે કેટલા, ટ્રાય કરો. ઓકે ફાઇન મિત્રો, તમને બધાને ખબર છે કે આ આકૃતિનું હોવું એટલે શું, તો કે એની અંદર ત્રિકોણ કેટલા છે એ તો તમને બધાને ખબર છે કે આ 1 2 3 4 આ તો ત્રિકોણ છે, પણ સાથે સાથે આ લીટી જુઓ તો તમને શું મળે છે, તો કે આ એક ત્રિકોણ મળે છે, આ એક બીજો ત્રિકોણ મળે છે, આ બે મળે છે. આ લીટી એટલે શું, તો કે એ લીટી લ્યો ને તો સર બીજા, સોરી, તમને બીજા પણ બે ત્રિકોણ મળે છે, એટલે કે 4, એટલે કે ટોટલ 8 મળે છે. એટલે આમ કીધું છે કે જો આમાં 8 ત્રિકોણ હોય, અથવા તો એમ પૂછે કે આમાં આકૃતિમાં કેટલા ત્રિકોણ છે, તો તમે તરત કહેશો સર આ 8 છે, આ 8 છે અને 8 છે, 8 3 ને 24. પણ ના, ત્રિકોણ કેટલા છે એવું અનુસંધાન છે, ભલે કીધું નથી, ચોખવટી નથી કરી, પણ તમને ખબર છે કે અહીંયા જ્યારે આકૃતિ ભેગી થાય છે ત્યારે એક આ ત્રિકોણ થાય છે, એક આ ત્રિકોણ થાય છે, પછી ઊંધા એ જ રીતે એક આ ત્રિકોણ થાય છે અને એક આ, એટલે કે 4 ત્રિકોણ બીજા વધે છે, એટલે 8 3 24 ને 4. યસ, તો જવાબ સાચો શું થશે, 28. મજા આવી મિત્રો, તો આવું પણ પૂછી શકાય છે અને એ હવે તમને આવડવાનું છે. જોઈએ નેક્સ્ટ. યસ, અહીંયા કેવું આપ્યું છે કે જો 12 ભાગ્યા 13 બરાબર 26 છે, 8 ભાગ્યા 11 એટલે 20 છે, 17 ભાગ્યા 10 બરાબર 28, તો 11 ભાગ્યા 18 એટલે કેટલા. મિત્રો ફરીથી મેં વાત કરી હતી ને, કંઈ ભાગાકાર એટલે ભાગાકાર એવું કંઈ વિચારવાનું નથી, ખાલી સંકેત છે એવું વિચારવાનું છે. અને ચલો ટ્રાય કરો. ઓકે ફાઇન, તમે લોકો ટ્રાય કરી, તમે પકડી પણ લીધું કે સાહેબ આ તો સાવ સહેલું છે, અને તમે લોકો સાચા છો, કારણ કે આમાં કંઈ ખાસ છે જ નહીં. કે સાહેબ 12 અને 13 નો ખાલી સરવાળો કરો, કેટલા એવા, તો કે 25, એમાં 1 ઉમેરો તો 26, 8 ને 11 તો 8 ને 11 તો 19 થાય, તો સર એમાં 2 ઉમેરો, એટલે જો પહેલાં કેટલા ઉમેર્યા, 2 1, પછી 2, હવે 17 ને 10 27, તો એમાં કેટલા ઉમેરશો, 1, તો 11 ને 8 18, તો એમાં કેટલા ઉમેરશો, 11 ને 18 કેટલા, 29, અને એમાં 2 ઉમેરો તો, યસ, તો અહીંયા સોરી આપણે અન્ય એવું લખશું, અન્ય, તો જવાબ શું આવશે, અન્ય. તો મિત્રો આ સમજાઈ રહ્યું છે, સોરી અહીંયા એક જ મિનિટ, સોરી, યસ તમે સાચા છો, અહીંયા 34 ભલે રહ્યા, અહીંયા ભૂલ છે, 8 ને 11 19, 19માં 1 જ ઉમેરવાનો છે, દેટ મીન્સ 1ની ગાડી ચાલુ છે, તો 11 ને 8 29, 29 ને 31. ઓકે ઓકે ફાઇન. તો મિત્રો જો બસ આ સ્પીડમાં ક્યારેક ભૂલ થઈ શકે છે, એટલે અહીંયા બધામાં ખાલી 1 1 ઉમેરો અને જવાબ મળતો જાય છે, તો ઇઝ ઇટ ઓકે. તો તમારો 30 જવાબ બિલકુલ સાચો છે. ધારો કે મારી ભૂલ અહીંયા ક્યાંક રહી ગઈ હોત, તો તમારે ક્યાં ટેન્શન છે, તમને એક માર્ક સીધો મળવાનો, કારણ કે પ્રિન્ટિંગ મિસ્ટેકના તમામ લોકોને એક માર્ક મળી જાય છે. ઓકે, જોઈએ નેક્સ્ટ. મિત્રો ફરીથી એવો જ સમ, જે ત્રિકોણનો હતો એવો જ, ટ્રાય કરો. ઓકે ફાઇન, બિલકુલ સાચું છે કે જો તમે અહીંયા 1 2 3 4 બરાબર, તમને જે આ નાના નાના ચોરસ તો દેખાઈ રહ્યા છે, એટલે ચોરસ જેટલા છે, અને એક મોટો ચોરસ પણ દેખાય, એટલે કે 5 બરાબર છે. તો અહીંયા કેટલા ચોરસ હોય, તો એક તો એ જ છે કે તમે આવે 1 2 3 4 એવા કેટલા છે, 16. બીજી રીત તમને શીખડાવી હતી કે અહીંયા 4 હોય ને તો શું થશે, તો કે 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, તો 3 3 9 2 2 4 1, 16 ને 9 25 ને 4 29 ને 31, જવાબ શું આવશે, 30. મિત્રો તમારે ગણવા હોય તો ગણજો કે આ 16 જ થતા હશે. આના મેં અગાઉ વિડીયોઝ મૂક્યા છે, અને જો મોટી સંખ્યા આનાથી આ નાના ગયા પછી, એટલે કે આવડા છે એ 16 છે, પછી એનાથી મોટા જાઓ આવી રીતના બરાબર, 8, તો આવા કેટલા થશે, તો કે આ 1 આ 2, પછી આ 3, પછી આ નીચે આવો 4, પછી આ 5, પછી આ 6, પછી આ 7, આ 8 અને 9, પછી 4 જ, જો આટલા તમે 3 સુધી વયા જાઓ, જો આ 1, પછી આ 2, પછી આ 3, અને પછી આ 4, પછી 1, યસ આ આખો 1, રાઈટ, એટલે કે 30 જવાબ આવશે. પણ આપણે શું કરવાનું કે જેટલા આપ્યા હોય, 4 આપ્યા હોય, 5 આપ્યા હોય બરાબર, તો આમ કેટલા છે, તો કે 4, આમ કેટલા છે, તો 4, તો 4 × 4 એટલે 4 નો વર્ગ બરાબર, પછી 1 ઓછું 3 નો વર્ગ, બેમાં 1 1 ઓછા કરતા જવાના, તો એમ કરતા જ્યાં સુધી જાઓ બસ એનો સરવાળો. તો આ જે પેટર્ન છે એ તમને મેં અગાઉ શીખડાવી છે, પણ કોઈ પણ રીતે તમે કરો, જવાબ આપવામાં આવશે 30. મજા આવી, જોઈએ નેક્સ્ટ. મિત્રો આ એકદમ અઘરો દાખલો છે, પણ મને ખાતરી છે કે તમે કરી આવશો. વિડીયો સ્ટોપ કરો, ટ્રાય કરો. ફાઇન મિત્રો, તમે કહો સાહેબ આવું પણ પૂછે, હા આવું પૂછે, અને તમે લોકો બિલકુલ સાચું વિચાર્યું છે, સર આમાં કાંઈ નથી, 3 × 2 3 2
તો કે ભાઈ બરાબર છ, આઠ એકુ બરાબર આઠ, તો ચાર ગુણ્યા કેટલા કરી તો ચોવીસ આવે, તો ચાર ગુણ્યા છ કરો તો ચોવીસ આવે. તો જવાબ બિલકુલ સાચો છે. તો મિત્રો આવું પણ પૂછાય છે, તમને ખબર હશે કે જે એનટીએસસી મતલબ કે સાતમા આઠમા ધોરણ આઠમા ધોરણ માટે જે બોલી સ્કોલરશિપની પરીક્ષા હોય એમાં પણ આવું બધું હોય છે. તો તમે તમારી આસપાસ જે બાળકો છે એને પણ આ વિડીયો બતાવો, કારણ કે બાલાચડીની અંદર તમારે એડમિશન લેવું હોય, પછી નવોદયમાં લેવું હોય, તો એમાં આવું રિઝનિંગ મેથ્સ આ બધું બહુ ઉપયોગી હોય છે અને એ આપણા બધા વિડીયો એને કામ આવશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો ફરીથી જો આ બધા સમ કાંઈ કેટલાય હું નવા આ બધા મેં નવા બનાવેલા છો, કેટલાય તમને નવા આવશે જે મેં પોતે તમારા માટે બનાવ્યા છે, કારણ કે મેં અગાઉના સમ્સ બધા અગાઉ જોયેલા કે એમાં કેટલાય આગળ વેરાયટી નથી, તો વેરાયટી કેવી નવી ડેવલપ થઈ શકે એનો પ્રયાસ છે. મે બી ક્યાંક હોય પણ ખરાઓ મને ખબર નથી, પણ મને એમ થાય કે આવું પણ પૂછાય આવું પણ પૂછાય, તો એવું આપણે નવું મૂકી રહ્યા છીએ. ચલો વિડીયો સ્ટોપ કરો અને ટ્રાય કરો. યસ તમે લોકો પકડી લીધું, સર કંઈ નથી, આ સાતની અંદર તમે પ્લસ વન કરો તો આઠ આવે, ઓકે આમાંથી માઇનસ વન કરો તો નવમાંથી એક જાય તો આઠ આવે, અને પછી ગુણાકાર કરો તો અઠ્યોથી ચોસઠ. ચલો પાંચમાં એક ઉમેરો તો કે છ આવે, ચારમાંથી એક બાદ કરો તો કે ત્રણ આવે, અને એનો કરો ગુણાકાર તો અઢાર આવે. ગુડ. તો નવમાં આપણે શું કરશું, એક ઉમેરશું એટલે દસ, પાંચમાંથી એક શું કરશું બાદ કરશું એટલે શું આવશે, દસ ગુણ્યા ચાર ચાલીસ છે એવો જવાબ. યસ તો જવાબ આવશે ચાલીસ. મજા આવી? તો જે કંઈ છે એમાં આપણે પ્રયાસ કરવાનો છે અને ધીમે ધીમે તમને કોન્ફિડન્સ આવતો જ જશે. જોઈએ નેક્સ્ટ. યસ મિત્રો ફરીથી મજા આવે એવું જ છે કે ચાર એટલે વીસ છે, આઠ એટલે બાઉતેર છે, છ એટલે બેતાલીસ છે, બે એટલે કેટલા, તો યસ વિચારો. મિત્રો અમુક લોકોએ પકડી લીધું કે એવું તો નથી કે ચાર હોય તો વીસ હોય તો બે હોય એટલે દસ હોય એમ, હા એવું ન કરતા, પણ બધાના અનુસંધાનમાં જે મેચિંગ થતું હોય એ કરવાનું છે. તો ચારમાંથી વીસ લેવા માટે ઘણી બધી વસ્તુ છે કે ચારની અંદર સોળ ઉમેરો, બરાબર, ચાર વત્તા સોળ કરો એટલે કે ચારનો વર્ગ કરો તો વીસ આવે, બરાબર. આઠ હોય તો અઠ્યોઠી ચોસઠ કરો તો ચોસઠ ને આઠ, યસ આવ્યું કે નહીં. પછી છ છે તો છ વત્તા છાંય છાંય છત્રીસ, તો છત્રીસ ને છ બેતાલીસ, તો બે વત્તા બેનો વર્ગ એટલે કે ચાર, જવાબ શું આવશે છ. પણ એવું નથી, આ પેટર્ન ન કરો તો ડાયરેક્ટ કરી શકો કે ચાર પછી કોણ આવે તો કે પાંચ, એનો ગુણાકાર ચાર પચાસ વીસ, આઠ નવા બાઉતેર, છ સત્તા બેતાલીસ, બે તેરી છ, કોઈ પણ રીત કરો મિત્રો. તો આ તો મજા છે ગણિતની અને આવું જ આપણે કરવાનું છે. જોઈએ નેક્સ્ટ. પણ હા યસ તમને હોમવર્ક આપવું છે અને આ હોમવર્કમાં તમે જરૂર કરી શકશો. તો મિત્રો તમારી સામે હોમવર્ક તૈયાર છે, બસ કંઈક વિચારો અને મને ખાતરી છે કે તમે 100% આનો જવાબ આપી શકશો. તો મિત્રો બસ જે કંઈ જાણો છો એમાં આ બધું મેઇન છે, એટલે મેં જો મેં ભૂલશું જ નથી એટલા અંતે ભૂલશું નથી કે લગભગ તમે બધું આમાંથી જ કંઈક પકડી લો છો અને ખાસ નવું આવતું નથી. તો તમે જુઓ કે આટલા બધા સમજો એમાં કંઈ નવું તો દેખાતું નથી, તો હવે આ તમે જૂનું જૂનું ચાલુ જ રાખો તો તમને બધું જૂનું લાગશે અને તમને એમ થશે કે બસ સાવ આવું પૂછ્યું. તો મિત્રો એવી એ પરિસ્થિતિ સુધી પહોંચવા માટે તમારી મહેનત ખૂબ રંગ લાવવાની છે, બસ મહેનત ચાલુ રાખજો. અને આ હાર્ડવર્ક નથી સ્માર્ટવર્ક છે, તો સ્માર્ટવર્કવાળા હંમેશા આગળ હોય છે. તો આવો અહીંયા જે છે ત્યાં શું આવશે એ તમે લોકો ટ્રાય કરશો અને કોમેન્ટ્સમાં જરૂર લખશો અને મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને એ લોકો પણ લાગી જાય કામે. અને હા દરરોજ હમણાં જે લાઈવ સેશન છે એમાં તો તમે આવતા જ હશો, પણ જે નવી વાત આવી છે જે જોઈન બટન આવ્યું છે કે જે એક પ્રકારનો સપોર્ટ છે આપણા કાર્યને, તો એ જરૂરથી જોઈન પણ કરજો. એમાં પણ વિવિધ વિભાગ આપ્યા છે, એ વિભાગને નજર કરો અને બસ એટલું નક્કી કરો કે હવે આપણે આ કાર્યને અનેક લોકો સુધી પહોંચાડો છે. ફરીથી બધાને શુભેચ્છાઓ, ખૂબ આગળ વધો, જલ્દી આગળ વધો અને સપના પૂરા કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. કોમેન્ટ્સની રાહ સાથે આવજો.